હિંસક પ્રાણીઓના જંગલમાંથી રહેણાંક વિસ્તારો સુધી પહોંચવાના હાલના સમયમાં ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં રાજકોટમાં હાલમાં જ દીપડો ચર્ચાનો વિષય બન્યો છે. એ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની શોધખોળ માટે વન વિભાગ જહેમત કરી રહ્યું છે. તેવામાં વન્ય પ્રાણીઓના આટાફેરાના જોખમ અંગે હવે પ્રશાસન સક્રિય બન્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા કહ્યું કે રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા જોખમરૂપ છે, જે અંગે વન વિભાગ કામ કરી રહ્યું છે, પરંતુ આ મુદ્દા પર હવે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન આપીને કામ કરશે. એટલું જ નહીં, આગામી સમયમાં આ અંગે રાજ્ય સરકાર એક્શન પ્લાન જાહેર કરશે. વન્ય પ્રાણીઓને જંગલ સુધી જ સીમિત કઈ રીતે રાખવા તે અંગે પણ હાલ નીતિ બનાવવામાં આવી રહી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. દીપડા અને બીજા અન્ય જે વન્ય જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે, અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે. રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે, પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે, પાઇપલાઇનમાં છે, કે આને વન સુધી કેવી રીતે સીમિત રાખવા એ બાબતમાં રાજ્ય સરકાર ચોક્કસ ટૂંક સમયમાં એ નીતિ બનાવીને એના અમલમાં મૂકશે.